સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફોટોગ્રાફર એસોસિએશન ગ્રુપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે લીંબુ શરબત પાણીની વ્યવસ્થા કરવામાં આવી. અંબાજી ખાતે ભાદરવી પૂનમને લઈને જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે પણ પદયાત્રીઓથી રોડ રસ્તા ઉભરાઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માં અંબાના દર્શનાર્થે દિવસ રાત 100થી પણ વધારે પદયાત્રીઓના સંઘો તથા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ રોડ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે પ્રાંતિજ ફોટોગ્રાફર એસોસિએશન પણ પોતાના કોરોના કાળમાં ધંધા રોજગાર બંધ રહેતા પડેલ મુશ્કેલીઓને પણ ભૂલીને જગતચંડીમાં અંબાના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ અને સંઘની સેવામાં જોડાયા છે અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પોતાનાથી બનતી સેવાઓ એટલે કે પદયાત્રીઓ માટે ખાસ જરૂરિયાત એવું લીંબુ શરબત અને સાથે ઠંડા પાણીની વ્યવસ્થા સાથે પદયાત્રીઓને બે ઘડી આરામ મળે તે માટે પ્રાંતિજના જેસંગપુરા પાટિયા પાસે ટેન્ટ ઊભો કરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો ફોટોગ્રાફર એસોસિએશન ગ્રુપ દ્વારા પોતે પોતાના 3 દિવસ માટે ધંધો રોજગાર બંધ પાડી માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં લાગ્યા છે ત્યારે હાલ તો ગરમીએ જોર પકડ્યું છે ત્યારે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ઠંડા પાણીની સાથે લીંબુ શરબતની ખાસ તો બપોરના સમયે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફોટોગ્રાફર ટેન્ટ ખરેખર પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે અને દિવસ દરમિયાન પસાર થતા હજારોની સંખ્યામાં માય ભક્તોને લીંબુ શરબતની સેવા આપતા પ્રાંતિજ ફોટોગ્રાફર એસોસિએશન ગ્રુપ પણ હાલ તો કોરોનામાં પડેલ ધંધા ઉપરના મારને ભૂલી ગયો હોય તેમ ખુશ જોવા મળ્યો હતો અને હજારો માય ભક્તોના આશીર્વાદ ઝીલી ધન્યતા અનુભવી હતી. તો ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ સતીશભાઈ પ્રજાપતિ, હરેશભાઈ જોશી, રાજુભાઈ રાવર, મિતેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, સુભાષભાઈ સોલંકી, અનુજભાઈ પરમાર સહિતના ફોટોગ્રાફર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ. બધા મિત્રોને જય અંબે. પ્રાંતિજ એસોસિએશન દ્વારા છેલ્લા 2-3 દિવસથી લીંબુ શરબતનું આયોજન કરેલ છે તો મારા બધા મિત્રો એ સાથ સહકાર આપી દુકાન રોજગાર બંધ રાખીને ભગવાન માતાજીની અસીમ કૃપાથી બધા સેવા કરવા આવેલ છે તે બધા મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય માતાજી. પ્રાંતિજ શહેર ફોટો વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા માતાજી અંબાજી આરાસુરી માતાજી દેવસ્થાન જતા પદયાત્રિકો માટે અમે લોકોએ પોતાના ધંધા રોજગારને પણ સાઈડમાં મૂકી અને માતાજીએ જતા પદયાત્રિકોની સેવા માટે લીંબુ શરબત અને પાણીનું આયોજન કરેલું હતું. તો અહીંયા ગાડી દરેક પદયાત્રિકો પોતાના રથો લઈને આવે છે અને અમારા ફોટોગ્રાફર એસોસિએશનના મિત્રો દ્વારા એમની સેવા કરવામાં આવે છે. એમને લીંબુ શરબત અને પાણી પીવડાવવામાં આવે છે અને અહીંયા અમારા વિસામા ઉપર આરામથી એ લોકો બેસે છે અને માતાજીની અસીમ કૃપા એમની ઉપર પણ રહે અને અમારા ફોટોગ્રાફર મિત્રો અને અમારા એસોસિએશન ઉપર માતાજીની સદાય કૃપા મળતી રહે.